हेलो फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपनु स्वागत है। आज आप एसीपीडीसी तरफ थी न्यूज आया है, ये न्यूज आप जो है कि क्या न्यूज आया है। ऑलरेडी पहले आप एक विडियो अपलोड करेलो तो गई काले, जेनी अंदर तमने की डेट्स में एक्सप्लेन करी थी कि तमारे जे रजिस्ट्रेशन थी गयु है, जमने डॉक्यूमेंट वेरीफाई थी गया है, तो ये लोग नेक्स्ट कई रीते प्रोसेस में पार्टिसिपेट करवा તમે કઈ કઈ તારીખે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થાય છે, કઈ તારીખે તમારું પ્રોવિઝનલ મેરિટ નંબર આવશે, એ દરેકે દરેક એકી ડેટ્સની અંદર તમને જોવા મળ્યો છે। તો ઉપર આઈ બટન તમે જોશો તો એની ઉપર તમે ક્લિક કરશો તો એની અંદર તમને વિડીયો જોવા મળશે। તો એ વિડીયો અચૂકથી જોજો જેથી તમે કોઈ બી કી ડેટ્સ જે છે તમે કી ડેટ્સ એ મિસ ના કરો। તો આજે તમે જોશો તો ન્યૂઝની અંદર એક સર્ક્યુલર આવ્યો છે, એ સર્ક્યુલર શું છે જોઈએ। ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ વર્ષ 2020ના વાલી વિદ્યાર્થીઓ માટે જાણવા જો, તો એ શું છે ઇન્ફોર્મેશન એ આપણે ચેક કરી લઈએ। તો તમને ઘણા બધા જે સ્ટુડન્ટ છે એ લોકોને હજુ અમુક જે એમને રજીસ્ટ્રેશન કર્યું તો એ રજીસ્ટ્રેશનની અંદર હજુ ઘણી બધી ભૂલો છે, અથવા તો કોઈ વખતે જ્યારે તમે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે તમારી જોડે કોઈ કાસ્ટ સર્ટિફિકેટ હોઈ શકે, અથવા ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ, અથવા તો ઈડબ્લ્યુએસ નું ઇન્કમ નું સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ તમારી જોડે નહોતું તો કદાચ તમે એ વખતે નો ઓપ્શન સિલેક્ટ કર્યું હશે, બરાબર। તો હવે તમારી જોડે ડોક્યુમેન્ટ અવેલેબલ થઈ ગયું છે તો તમારે હવે નો માંથી યસ કરવું છે, તો એ કઈ રીતે કરવાનું, તો એના માટેનું આ એક સર્ક્યુલર છે। તે શું કહેવા માંગે છે તો ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વર્ષ 2020 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 31/8/2020 રોજ પૂર્ણ થનાર છે। હજુ તમારી જોડે બે દિવસ છે, હજુ સુધી પણ જો કોઈ રજીસ્ટ્રેશન ના કર્યું અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એને ઇન્ટરેસ્ટ હોય 10th પછી કે 12th સાયન્સ પછી, તો એ 31 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકે છે। અને જે રિવાઇઝ પ્રોવિઝનલ કીઆઈ જે ઓલરેડી મેં તમને કીધું કે ગઈકાલે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે તો તે અચૂકથી તમે જોજો, એ મુજબ 4/9/2020 સુધી ઉમેદવારે પોતાના લોગિનમાંથી જ ક્વેરી અંગેની પૂર્તતા કરવાની રહેશે। પોતાની લોગિન આઈડી છે, રજીસ્ટ્રેશન કરશો તમારો લોગિન આઈડી અને પાસવર્ડ હશે, તમે ઓપન કરશો જ્યાં પણ તમારી ક્વેરી હશે તો એ લોકોએ લખેલું હશે કે ભાઈ આ ડોક્યુમેન્ટની અંદર ક્વેરી છે, તો તમારે ત્યાંથી જ એ ક્વેરી શું કરવાની છે સોલ્વ કરવાની છે। પણ એમ છતાં રજીસ્ટ્રેશન વખતે દસ્તાવેજો રજૂ કરી શકેલ ન હોવાથી અથવા તો રજીસ્ટ્રેશન વખતે ઉમેદવારોને લગતી વિગત પસંદ કરવામાં ભૂલ કરેલી હોવાથી, અથવા ત્રીજું જરૂરી દસ્તાવેજો પછીથી ઉપલબ્ધ થયેલા હોવાથી, આ ત્રણે ત્રણ કેસ હોય। એટલે મેં તમને હમણાં જ કીધું કે તમારી જોડે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ નહોતું, પણ હાલ હવે તમારી જોડે અવેલેબલ છે, તો એ કઈ રીતે એડિટ કરવું, તો એના માટેનો આ એક નોટિસ છે, જોઈ લઈએ શું કરવો છે। જો સુધારો કરવાનો થતો હોય તો તેને લગતા દસ્તાવેજ, મતલબ જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ નતા કર્યા અને હવે તમારી જોડે ડોક્યુમેન્ટ આવી ગયા છે, તો એ ડોક્યુમેન્ટ ની સ્કેન કોપી તથા ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન સર્ટિફિકેટ, કયું સર્ટિફિકેટ ફરી કહું છું, ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન સર્ટિફિકેટ જે તમારા પોર્ટલની અંદર તમને અવેલેબલ હશે જ, બરાબર, જે પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સર્ટિફિકેટ હશે ઓલમોસ્ટ ઓલવેઝ ત્યાં તમારા જે લોગિન આઈડી કરશો લોગિન કરશો એની અંદર તમને જોવા મળશે। તો એ બંને વસ્તુ તમારે કમ્પલસરી પીડીએફ ફોર્મેટમાં મોકલવાનું રહેશે। તો ક્યાં રીતે ક્યાં મોકલવાનું ને કઈ રીતે મોકલવાનું છે, તો એ તમારે એમનો જે ઈમેલ આઈડી છે rankedit.acpdc@gmail.com આ ઈમેલ આઈડી છે, એના ઉપર એક તમને ટાઈમ આપેલો છે કે 5/9/2020 બપોરે 2 વાગ્યા સુધીમાં તમારે ઈમેલ કરવાનો રહેશે। અને ઈમેલ તમારે શેના પરથી કરવાનો છે, તો તમે જે રજીસ્ટ્રેશન પ્રોસેસમાં જે તમારું ઈમેલ આઈડી નાખ્યું છે કમ્પલસરી એ જ ઈમેલ આઈડી પરથી તમારે શું કરવાનું છે, ઈમેલ કરવાનો રહેશે। અને એકવાર આ તારીખ પાસ થઈ જશે, મતલબ 5/9/2020 બપોરે 2 વાગ્યા સુધી તમને ચાન્સ છે, એના પછી જો તમે રજૂઆત કરશો તો એ ધ્યાને લેવામાં આવશે નહીં। અને ઈમેલ લખો ત્યારે સબ્જેક્ટની અંદર, એટલે કે આપણે ખબર છે ઈમેલ લખીએ તો ઉપર સૌથી પહેલા સબ્જેક્ટ આવે, તો સબ્જેક્ટની અંદર તમારો એપ્લિકેશન નંબર, તો એપ્લિકેશન નંબર એટલે કહું તો કે તમે જે રજીસ્ટ્રેશન વખતે ફોર્મ ભર્યું તો રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉપર રાઇટ સાઈડ પર તમારો એપ્લિકેશન નંબર હશે, તો એપ્લિકેશન નંબર અને નામ બંને વસ્તુ તમારે શું કરવાનું છે, સબ્જેક્ટની અંદર લખવાનું રહેશે। જો તમને જરૂર જણાય તો જ તમારે નજીકના સાયબર સ્પેસની મુલાકાત લેવી, સાયબર સ્પેસમાં જશો તો પણ તમને આ વસ્તુ તમને કરી આપશે, પણ ઈમેલ જે છે તમને હવે 10th પાસ કર્યું એટલે ઈમેલ લખતા તમને ઓબ્વિયસલી છે આવડવું જોઈએ। અને તમે જે મોકલેલા ડોક્યુમેન્ટ હશે જો એમને યોગ્ય લાગતા હશે તો એ લોકો એને એડિટ કરશે। અને એક અગત્યની વસ્તુ એ લખી છે કે એકની એક વિગત માટે વારંવાર ઈમેલ કરવો
નહીં, એટલે ખાસ ધ્યાન રાખો, તમે એકવાર ઈમેલ કર્યો એના પછી વારંવાર એમને ઈમેલ કરવાની. એકવાર તમે ઈમેલ કર્યો ઇટ મીન્સ એમને ઈમેલ ધ્યાનમાં આવી ગયો હશે, અને જો એમને ચેન્જીસ લાગતા હશે તો એ લોકો ઓટોમેટિક એમની રીતે ચેન્જ કરતા હશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતા, એના માટે મેં વિડીયો બનાવ્યો હતો. આવા બીજા જ વિડીયો જે પણ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવવાના છે જે, તો એનું નોટિફિકેશન તમને મળતું રહે તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ સાથે પણ આ ચેનલ શેર કરજો, જેથી એમને પણ આ ઇન્ફોર્મેશન સાચી અને સરળ લેંગ્વેજમાં મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.